હેલો ફ્રેન્ડ્સ, હું છું જાનકી પુરોહિત. ધી અમૃતમ રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારા માટે એકદમ ટેસ્ટી આલુપુરીની રેસીપી લઈને આવી છું. આ પુરી એકદમ સરળ રીતે બને છે. મેં આ પુરીમાં બધા મસાલા પહેલા જ એડ કરી દીધા છે, એટલે તમારે અથાણાને કે ચટણીની જરૂર નહીં પડે. વરસાદની સિઝનમાં આ પુરી ખાવાની ખૂબ જ મજા પડે છે. તમે લંચ બોક્સમાં કે પિકનિક પોઈન્ટમાં લઈ જઈ શકો છો. તો ચલો રેસીપી શરૂ કરીએ. લોટ લીધો છે, લોટને મેં ચાળીને લીધો છે. રવો છે, મરી પાવડર, અજમા, જો તમે ચાહો તો અજમો સ્કીપ કરી શકો છો, હળદર, મીઠું, ધાણા, આ બટેટા છે, બટેટાને આપણે છીણી લેશું. બટેટા મીડિયમ સાઈઝના લીધા છે. નાના બાળકોને આ પૂરી બહુ જ ભાવશે. હવે આપણે લોટ બાંધી લેશું. લોટને આપણે કઠણ જ રાખવાનો છે. બટેટાને લીધે લોટ ઢીલો થઈ જાય છે, એટલે આપણે પાણી જોતું હોય એટલું જ લેશું. બટેટાને લીધે લોટ ઢીલો થઈ જાય છે, તમને એવું લાગે તો થોડોક લોટ એડ કરાય. મોણ એડ કરશું. લોટ તૈયાર થઈ ગયો છે. હવે આને 10 મિનિટ ઢાંકી દઈએ. દસ મિનિટ થઈ ગઈ છે. એકવાર ફરી લોટ બાંધી લઈએ. હવે આપણે પૂરી વણી લઈએ. તેલ લગાવી લેશું એટલે લોટ ચોટે નહીં. પૂરીને ચારે બાજુથી વણશું એટલે સરસ રીતે ફૂલશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. તેલ વધારે ગરમ ન થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ સ્લો કર્યા રાખશું. પૂરીને પલટાવી લેશું. પૂરી એકદમ ફૂલીને મસ્ત બની છે. આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. પૂરીને આ રીતે ગોલ્ડન ફ્રાય થવા દેશું. ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. બાય બાય. જય સ્વામિનારાયણ. જય માતાજી.